છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો, પરંતુ જો વાત કરીએ રાજકોટના સરદારની તો રાજકોટમાં પાણી વરસાદ તો બંધ થઈ ગયો છે, પરંતુ વરસાદી પાણીનો માહોલ હજુ પણ યથાવત રહેવા પામ્યો છે. રાજકોટના સરદારની હાલત કફોડી બની રહી છે, દયનીય હાલત બની રહી છે. વરસાદે વિરામ લીધો છે અને તેને પણ ઘણા દિવસો થઈ ગયા છે, પરંતુ સરદારના બજારોમાં હજુ પણ વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તેવા સંજોગોમાં જો હવે રોગચાળો ફાટી નીકળે તો તેની પાછળ જવાબદાર કોણ? કારણ કે સરદાર પ્રશાસન છે ઘોર નિંદ્રામાં અને તેઓને પ્રજાની કોઈ ચિંતા ન હોય, પ્રજાના સ્વાસ્થ્યની કોઈ ચિંતા ન હોય તેમ અહીંથી પાણીનો નિકાલ થયો નથી, તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી લેવામાં નથી આવી. એક તરફ કોરોનાના કારણે રાજકોટમાં દિવસ અને દિવસે કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, મૃત્યુ આંકમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યાં બીજી બાજુ રાજકોટના સરદારના મુખ્ય બજારના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ઉઘાડ નીકળ્યો છે, વાતાવરણ ખુલ્યું છે અને તાપ પણ નીકળ્યો છે. વરસાદે વિરામ લીધો છે, પરંતુ સરદારના સ્થાનિકોની મુસીબતોએ વિરામ લીધો ન હોય તેવો ઘાટ અહીં જોવા મળી રહ્યો છે. તમે જ્યાં જોશો ત્યાં તમને વરસાદી પાણીનો ભરાવો જોવા મળશે. રાજકોટના સરદારમાં રાજાશાહી વખતનું બનેલું તળાવ લોકો માટે મુસીબત સમાન બન્યું છે. આપ જોઈ શકો છો કે વરસાદના કારણે રાજાશાહી વખતનું તળાવ છે તે છલોછલ છલકાઈ ગયેલું છે, પાણી ચારે તરફ ભરાયેલું છે અને હવે આ પાણીનો નિકાલ છે તે યોગ્ય જગ્યાએ થવાના બદલે સીધો ગામની અંદર જઈ રહ્યો છે, અને જેના કારણે સરદાર ગામની અંદર બજારમાં બસ સ્ટેન્ડ સુધી અને લોકોના ઘર સુધી આ પાણીનો પ્રવાહ પહોંચી રહ્યો છે. લોકો પરેશાન છે. છેલ્લા એક સપ્તાહ કરતાં વધુ સમયથી વરસાદે વિરામ લીધો છે સમગ્ર રાજકોટ જિલ્લાની અંદર, પરંતુ લોકોની સમસ્યા એટલી છે. આપણી સાથે સરદારવાસી છે, તેમની સાથે જ વાત કરીએ. શું નામ છે આપનું? મારું નામ મહેન્દ્રભાઈ કુકડિયા. મહેન્દ્રભાઈ, શું સમસ્યા છે? ઘર સુધી પાણી આવે છે? હવે એમાં એવું છે કે જ્યારે વરસાદ પૂરો થયો ત્યારે તો બહુ ઝાઝું પાણી હતું, અત્યારે તો 25% પાણી નથી. ત્યારે એ માનો ને કે આથી 4-5 ગણું પાણી બધું બસ સ્ટેન્ડમાં અને શેરીમાં ને બધાના ઘરમાં ફરિયામાં બધી ઘૂસી ગયું હતું, અને રાંધવાની ખૂવાની બધી બહુ મોટી મુશ્કેલી પડી હતી. છતાંય આ રાજકારણીઓની એટલી મોટી દયા છે કે એના હિસાબે બાજુમાં જે ધોરીઓ છે એમાંથી પાણી કાઢતા નથી અને ગામ હોવાનું કાઢે છે, બરાબર છે? નકર એ ધોરિયામાં જો પહેલેથી જ ધોરિયાનું નાકું ખોલી નાખ્યું હોત તો આ સરદારમાં આ પ્રોબ્લેમ કોઈ દી આવે નહીં. પેલા પણ કઈક ગ્રામજનો આવે આંદોલન કર્યું હતું, જિલ્લા પંચાયતે ગયા હતા. હા, જિલ્લા પંચાયતે ગયા હતા, ગ્રામ પંચાયતે સરપંચને લઈને જિલ્લા પંચાયતમાં રજૂઆત કરી હતી, પણ એનો કોઈ અર્થ ન નીકળ્યો. પછી જ્યારે ગામમાં પાણી ઘૂસી ગયું પછી જિલ્લા પંચાયતવાળા આવ્યા ને પછી ઓલી બાજુ એક ગામની આગળ એક નિકાલ થાય એવું છે, 3-4 ફૂટ નીકળે એવું છે પાણી, ત્યાં પછી નવેસરથી કામ ચાલુ કર્યું. જે આ જૂનો ધોરીઓ છે ત્યાંથી પાણી શરૂઆતથી જ જો જવા દીધું હોત તો એમાં કાંઈ વાંધો નહોતો, એમાં આરામથી પાણી નીકળી જાય છે અને વર્ષોથી નીકળતું આવે છે. પણ થોડાક રાજકારણીઓને ના અંતે ને ઓલી ખૂટલાઈને હિસાબે એ વસ્તુ કરી ને એ લોકોએ અને ગામવાળાને પરાવાર હેરાન કર્યા. બિલકુલ, તો આ પ્રકારની મુશ્કેલી છે તે સરદાર ગામના લોકો છે તે સહન કરી રહ્યા છે. કેમેરામેન રવિ ચાવડા સાથે મયુર સોની, મંતવ્ય ન્યૂઝ, સરદાર ગામ, રાજકોટ. રાજકોટના સરદારના આ દ્રશ્યો કે જ્યાં તળાવના વરસાદી પાણીએ હવે રહેણાંક વિસ્તારમાં પગ પેસારો કર્યો છે અને હજુ પણ આ પાણી ઓસર્યા નથી ત્યારે તંત્ર ઘોર નિંદ્રામાં છે, અને એના સ્થાનિકોનો આક્ષેપ છે કે આ પાણીને લઈને તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવતી. ત્યારે રોગચાળો જો ફેલાશે અને વ્યક્તિઓ બીમાર પડશે તો તેની જવાબદારી કોણ આસરે?